એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, રાધે રાધે. જો વાગી ગયા છે 6 અને આજે છે 5 તારીખ ને સોમવાર, શ્રાવણનો પહેલો સોમવાર છે. આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. તમને બધાને હેપી શ્રાવણ મહિનો. અને હવે આજથી આપણે સ્કૂલનો પ્રોગ્રામ ચાલુ છે. બહાર જુઓ, વરસાદ આવી ગયો છે. શ્રાવણ મહિનો એનો વરસાદ ના આવે એ દિવસ તો બને જ નહીં કંઈ. આમ રે, હા રાધે રાધે. જો પરમ નાહી ધોઈને રેડી થઈ ગયો છે. હે ને પરમ, આ સ્કૂલ જવાનું ને? હા પરમ, હા ઓ ભાઈ, બેગ કોણ લેશે? પકડ જા પરમ. મારા બે પાર્ટનરો આવી ગયા છે, સ્કૂટી પાર્ટનર. શું થયું બેટા? હે, કશું નહીં. કેમ વાર લાગી ભાઈ? પર રેઇનકોટ તો વરસાદ તમે તો કટિંગ કરે ઉભા રહી છે. પછી મેં કીધું આ તો બંધ નહીં થાય, તો આ રેઇનકોટ પહેરીને પછી અમે આવ્યા. રેઇનકોટ બહાર કાઢ ના. હા એટલા પરમે મગજમારી કરી તમે ના. કેમ અહીંયા તું મને એવું કહું કે પાછળ કશો આવે? મમ્મી કોણ? જમવાનો ટાઈમ થઈ ગયો છે. આ બાજુ બની ગઈ છે ગરમ ગરમ રોટલી અને છે ગવારનું શાક. આ બાજુ છે અથાણું. જો ગવારનું શાક બનાવ્યું છે. આ બાજુ દાળ અને ભાત છે. અને પરમને શાક નથી પસંદ એટલે પરમે લઈ લીધી છે દાળ. સારું છે.
સરસ છે, સારું સારું બન્યું. થેન્ક યુ. તો ચાલો હવે હું રોટલી બનાવું અને આ લોકો જમી લે. 5:45 ટાઈમ થઈ ગયો છે. આટલું ધીમે ધીમે હવે ખબર પડી ગઈ ને કે સવાર મારો અવાજ કેમ નહીં ખુલતો. ના ભાઈ એવું કઈ ના આવે. જો અત્યારે બોલ્યો કે ના બોલ્યો આજે નહીં અવાજ આવે. ચપ્પલ ડબ્બલ વાજુ બોલે. તો ચાલો મસ્ત મજાની આદુવાળી ચા પીવા માટે. અને વરસાદ બહાર જંપતો નહીં, જુઓ છે ને બધું ભીનું, એટલે અમારા ઘરની આ હાલત છે અત્યારે. હા, અને પરમ દિશુ ગયા છે ટ્યુશન. હેલો, કેમ છો બધા? તો જુઓ આજે વાગી ગયા છે 9:30 થઈ ગઈ. તો આજે મોડું થઈ ગયું છે કેમ કે પરમે આજે 6:30 દાળ ભાત ખાધા હતા, પછી રમવા ગયો, પછી એને બહુ જ શોધવા ગયા પણ એ ક્યાંય મળ્યો નહીં. અને એની છેલ્લે ભૂખ લાવવાની થઈ એટલે પરમને આજે જમવાનું બધું એ થઈ ગયું છે. અને દિશુને આજે જમવું નતું અને પાછું આજે વોમિટ જેવું થતું, એની તબિયત સારી નથી એટલે અમે બધાએ ટુકડે ટુકડે ખાધું છે અને સવારનું જે હતું એ જ ખાઈ લીધું છે. એટલે પછી હવે આજે કંઈ બ્લોગ બન્યો નથી અત્યારે અમારો. હું તમને બતાવું કે દિશુ કેવી બીમાર છે. શાસ્ત્રી કહેતા ખાધું હોય તો કઈક નડ્યું હોય. પૈસા વગર શું ખવડ પડે? તો લે પૈસા તો ફ્રેન્ડ નહીં આપી દે. કેવા કોઈ મારા ફ્રેન્ડ છે નહીં પણ પૈસા પણ કોઈ તો માંગતું. ના ના, સાચી વાત છે. તો ખબર નહીં કે મને એવું હતું એટલે પછી એને થોડી કંઈક કોલ્ડ કોફી અમારી પાસે મંગાવી હતી તો કોલ્ડ કોફી એને પીધી હતી. એવું છે. કેવી હતી શું મને તો કઈ કોલ્ડ કોફી મને તો પરમ આટલી સહેજ એવી રાખી હતી ને તો મને ના ભાઈ બિલકુલ બકવાસ. અને હા, અને દિશુને તો એટલી ભાઈ એટલી ભાઈ થઈ અને પરમ મેં તો પી લીધી. અમને તો ના ભાઈ ફોન તો આવું છે. તમે કહું ચલો હવે વિડીયોનો એન્ડ કરી દઈએ. તો આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો, અને બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે. હવે કાલે મળીશું આપણે. ના, કાલે બ્લોગ નહીં શૂટ કરું કેમ કે કાલથી હવે પિનાકી નીચે જવાનો છે, બરોડા કે એવું કંઈ એવું કહે છે ખરો. હવે ભાઈ એ ત્યાં વિડીયો શૂટ કરશે નહીં અને અહીંયા અમારા 3 અમે હું શૂટ કરીએ. આજે 6 મિનિટ થઈ છે એટલે હું કાલે બ્લોગ નથી બનાવી એટલે બ્લોગ નહીં આવે. ના, આજે કેવું હોય છે કે એ લોકો એટલે જો થશે તો હું બ્લોગ મૂકીશ, નહીં તો પછી કાલે હું રજા રાખી લઈશ. તો કઈ નઈ, ચલો ટાટા, બાય બાય, ગુડ નાઈટ, રાધે રાધે. તમે શું કરવા દે? લોકો ના છોકરા પપ્પા થી પીવે ને અમારા છોકરા પપ્પા થી નહીં મમ્મી થી પીવે. મમ્મી ડોમ છે ઘરમાં, સાચું વાંધો નહીં. તારો નાનો દાદી રૂમ છે, લાડકો ને એટલે સારું. ચલો તો હવે હું પરમને સુવાડી આવું અને પછી મળીશું. હવે